રાજ્યના પોલીસ કર્મીઓને સુવિધાઓ આપવા સરકાર દ્વારા અનેક વિવિધ પ્રોજેક્ટ કાર્યક્રમો હાથ ધરાયા. આજરોજ ધોરાજી વિસ્તારના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ઓફિસના ઉદઘાટન પ્રસંગે અમારા કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે જે ઓફિસનું લોકાર્પણ થયું છે તેમાં સમગ્ર ગુજરાતના 347 કરોડ રૂપિયાના ખર્ચે પોલીસ આવાસો તથા પોલીસ કચેરીઓ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગો બન્યા છે તેનું આજે લોકાર્પણ હતું અને એ લોકાર્પણ પ્રસંગે આજે ધોરાજી આવવાનું થયું અને ધોરાજી વિસ્તારના પોલીસ ઓફિસરો માટે તથા આમ પ્રજા માટે જે સરસ ઓફિસ બનાવી છે તે ઓફિસનું ઉદઘાટન થયું અને એનો અમે આનંદ વ્યક્ત કર્યો. ગુજરાત સરકારના ગૃહ વિભાગનો એક બહુ મોટો રાજ્યસ્તરનો કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં આવેલ. આમાં ગુજરાત રાજ્યના અલગ અલગ 25 જેટલા ઠેકાણાઓ જિલ્લાઓ ઉપર આશરે 347 કરોડ જેટલા બાંધકામ જે પોલીસ વિભાગના રહેણાંક બિનરહેણાંક મકાનોના થયેલા હતા આનું આજે ઉદઘાટન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમની કડીમાં જ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ધોરાજી ખાતે સરકાર પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદઘાટનનો પણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ, જેમાં કાર્યક્રમની અધ્યક્ષતા શ્રી રામભાઈ મોકરિયા એમપી શ્રી રાજ્યસભા દ્વારા કરવામાં આવેલ. આમાં આ સિવાય અહીંના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, જસુમતીબેન કોરાટ, અરવિંદભાઈ માકડિયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ મનસુભાઈ ખાચરિયા, આ સિવાય તમામ આગેવાનો અહીં હાજર રહેલા હતા. આ જે સીપીઆઈ શ્રીની કચેરી છે આના ટોટલ 1 કરોડ 24 લાખ જેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે. આ કચેરી અહીંયા સુદૃઢ થવાથી આજુબાજુના જે સબ ઇન્સ્પેક્ટરના પોલીસ સ્ટેશન છે, દાખલા તરીકે જામકંડોળના પાટણવાવ ભાયાવદર તમામની પોલીસને વધારે સગવડ મળશે. આ એરિયા પર વધારે સારો પોલીસ વિભાગ દ્વારા સુપ્રોજન રાખી દેવામાં આવશે. ત્યાં કામ કરતા કર્મચારીઓને વધારે સુરક્ષા સુવિધા પણ મળશે. સીપીઆઈની જે કચેરી છે આની કામગીરી સુંદર બનશે, પબ્લિકને વધારે આનો ફાયદો મળશે. આજે ધોરાજી ખાતે તમામ આજુબાજુના વિસ્તારના લોકોશ્રીઓ દ્વારા એના જાહેર જનતા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે. આ તમામને હું દિલથી અભિનંદન આપું છું, તથા આભાર પણ માનું છું. ધન્યવાદ. સર, સરકારશ્રીની કચેરીનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યનું નામ કોની સૂચનાથી નથી નાખવામાં આવ્યું? પ્રોટોકોલ મુજબ ધારાસભ્યએ નારાજગી પણ વ્યક્ત કરી છે, એ બાબતે શું કહેશો? આજે સૂચનાથી નામ નથી નાખવામાં આવ્યું. આજે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ કેન્દ્ર રાજ્ય સ્તરથી નક્કી થયેલો છે. આમાં જે સ્લોટ છે આ સ્લોટમાં ફક્ત એક જ નામ અમારે અહીંયા રાખવાનો હતો, જેમાં અમે પ્રોટોકોલ પ્રમાણે જે એમપી રાજ્યસભા છે રામભાઈ મોકરિયાનું નામ રાખવામાં આવેલ છે. થેન્ક યુ.